આ સાથે અનેક મહત્વના સમાચાર. આજના દિવસમાં રાજ્યના 66 તાલુકામાં વરસાદ વરસ્યો છે. આજે સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ખાબક્યો છે અને 66 તાલુકામાં આજે વહેલી સવારથી જ વરસાદ છે, ત્યારે દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ દ્વારકામાં 7.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે અને છેલ્લા 2 દિવસથી અહીં અત્યંત ભારે વરસાદ ખાબક્યો છે અને તેના કારણે લોકોની પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ તરફ વાત જૂનાગઢ શહેરની કરીએ તો જૂનાગઢમાં પણ અને જિલ્લામાં પણ 5.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. વેરાવળ, તાલાલા તાલુકામાં પણ 3-3 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે. તો આજના દિવસમાં રાજ્યના 66 તાલુકામાં વરસાદી માહોલ હજુ પણ યથાવત છે અને આજે સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં પડ્યો છે, જ્યારે દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. એમાં પણ દ્વારકામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે, 7.5 ઇંચ વરસાદ આજના દિવસે ખાબક્યો છે. બીજી તરફ જૂનાગઢ શહેર અને જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા, 5-5 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. વેરાવળ, તાલાલા તાલુકામાં પણ 3-3 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે. તો દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર અને જૂનાગઢ કે જ્યાં હજુ પણ વરસાદી માહોલ યથાવત છે અને અત્યંત ભારે વરસાદના કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ચૂક્યા છે. દેવભૂમિ દ્વારકાના આ દ્રશ્યો છે કે જ્યાં રોડ પર ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને તેના કારણે અહીંથી વાહનો પસાર થવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે. બીજી તરફ ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ ખાબક્યો અને તેના કારણે બજારોમાં પણ પાણી વહેતા થયા છે, ગામમાં પણ નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. તો બીજી તરફ ખેતરો પણ તરબોળ થયા છે. પોરબંદર અને જૂનાગઢમાં પણ કંઈક આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે.